એલો દોસ્તો, ઓનલાઈન સ્ટ્રીમમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2021 જે પત્રકાર હતો, જે જર્નાલિસ્ટ, જેમાં કયા દેશમાં પત્રકારો માટે સારી રેન્કિંગ છે, ખરાબ રેન્કિંગ છે, તેના વિશે દર્શાવવામાં આવ્યું છે. જેમાં ટોટલ 180 દેશમાં રેન્કિંગ દર્શાવ્યું છે. જેવા ભારતમાં શું રેન્કિંગ છે 2020ના સરખામણી 2021 સુધા રેન્કિંગમાં સુધારા આવ્યો છે કે નહીં, તેના વિશે આપણે ચર્ચા કરીશું. જે શું દર્શાવે છે, જો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ, જેમાં ટોટલ 180 કન્ટ્રી વિશે ચર્ચા કરી છે. જેમાં જે તમને બ્લેક કન્ટ્રી દેખાય છે કલરવાળી, તે ખરાબ રેન્કિંગ તેને આપવામાં આવી છે. જેમાં ઇન્ડિયાની રેડ છે, જે કહી શકાય આ બધા, જેમાં ખરાબમાં થોડીક સારી બાબતમાં ભારતને રેન્કિંગ આપવામાં આવ્યું છે. જેમાં યુરોપિયન કન્ટ્રી તેને ટોપ 10માં બી રેન્કિંગ મળેલી છે. તેમાં ફર્સ્ટ રેન્ક ઉપર કોણ છે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. જે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ પણ બહાર પાડે છે, જે રિપોર્ટ વિધાઉટ બોર્ડર, તેના દ્વારા બહાર પાડવામાં આવે છે. તેની સ્થાપના 1985માં કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર છે પેરિસ, ફ્રાન્સ. અને તે કયા વર્ષથી બહાર પાડે છે, જેનો ફર્સ્ટ રિપોર્ટ છે 2002માં બહાર પાડવામાં આવ્યો હતો. જે નેક્સ્ટ આપણે શું છે રેન્કિંગ, વર્લ્ડમાં ફર્સ્ટ રેન્ક ઉપર કોણ છે, જેમાં 2020 અને 2021માં બે વર્ષમાં ફર્સ્ટ રેન્ક ઉપર રહેલો છે. જેમાં તમે દેશ જોઈ શકશો કયો દેશ ફર્સ્ટ રેન્ક ઉપર છે. જેમાં ટોપ 5 રેન્કિંગ, જેમાં ફોર જે યુરોપિયન કન્ટ્રી છે, તમે જોઈ શકો છો નોર્વે, ફિનલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક. જે 4 છે જે ફર્સ્ટ 4 કન્ટ્રી છે યુરોપિયન કન્ટ્રી છે, તમે જોઈ શકશો. યુરોપિયન કન્ટ્રીમાં કેટલી પત્રકારો માટે છે ફ્રીડમ આપવામાં આવેલી છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ. ઇન્ડિયાની રેન્કિંગ 2021માં 142 રેન્કિંગ આપવામાં આવી છે. જે પાછલા વર્ષની સરખામણીએ સુધારો થયો છે કે નહીં તો તમને વિચારવું થશે કે પાછલા વર્ષની સરખામણી નહીં થઈ, કારણ કે 2020 અને 2021માં બંને વર્ષે 142 રેન્ક કરી છે. ભારતમાં કોઈ સુધારો આવ્યો છે નથી આવ્યો, તેના વિશે રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. નહીં આજે સરખામણી આ વર્ષે પણ તે પણ આપણો દેશ પાડો છે, જે મ્યાનમાર જે પ્રતાપલટ થયો તેના પહેલાં 140મા રેન્ક ઉપર હતું, જે 2021ની રેન્કિંગમાં 140મા રેન્ક ઉપર છે. તખતા પ્લટ થયો પહેલાંની રેન્કિંગમાં તેનો મેજર કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો લાસ્ટ 5 કન્ટ્રી, જેમાં એરિટ્રિયા અહીંયા છે. એરિટ્રિયા તમે જોઈ શકો છો, એરિટ્રિયા છે 179 રેન્ક ઉપર. નોર્થ કોરિયા, તુર્કમેનિસ્તાન, ચાઇનાની રેન્કિંગ તમે જોઈ શકો છો, જ્યાં પત્રકારો માટે સાવ અંકુશ લાવી દીધો છે, જે ગવર્મેન્ટની પોલિસી ઉપર કામ કરે છે. ગવર્મેન્ટ કે તેમ તે પત્રકાર અથવા તેને પોલિસી વિરુદ્ધ નથી પૂરી શકતા પત્રકાર અથવા છે, તેના વિશે કરવામાં આવ્યું છે. હવે તમને લાસ્ટમાં એક પ્રશ્ન પૂછીશ, વિચ ડે સેલિબ્રેટ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે, એટલે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવશે, તમે મને કમેન્ટ બોક્સમાં તેનો આન્સર આપશો. અને જોવા બદલ વિડીયો થેન્ક યુ સો મચ.